चैतर वसावाना केस में रोजबरोज समर्थन और संवेदना लोकोनी वधी रही छे। आप नेताओं डेलिगेशन सक्रिय छे त्यारे हवे व्यारा विधानसभाना उम्मीदवार बिपिन चौधरी चैतर वसावाना घरे पहुंच्या हता, ज्यां तेमणे चैतर वसावाना पत्नी साथे संवाद कर्यो अने साथे ए वातनो पण खुलासो कर्यो छे कि आखरे केम चैतर वसावाना गामना ज खेडूतनो पाक कापवामां आव्यो। नमस्कार, हूँ हिरल परमार अने आप जोई रह्या छो निर्भय न्यूज। चैतर वसावाना केस ने लईने हवे रोज बरोज आप नेताओ ते बोगज गामनी तो मुलाकात करी ज रह्या छे कि जे गामनी जमीन पर खेडूतना पाकनो वन विभाग द्वारा अर्धी रात्रे नाश करवामां आव्यो। न्याय विवाद मामले चैतर वसावा पर केस नोंधायो ने तेमनी पत्नी शकुंतलानी धरपकड़ करवामां आवी। साथे ज हवे चैतर वसावाना बीजा पत्नी वर्षा वसावानी अमदावादमां प्रेस कॉन्फरन्स योजाई, जे बादथी हवे वर्षा वसावा साथे पण मुलाकातो करवामां आवी रही छे। त्यारे व्यारा विधानसभाना उम्मीदवार बिपिन चौधरी पण अन्य आप कार्यकरो रुस्तम गामित, प्रवेश चौधरी सहित मांडवी विधानसभाना उम्मीदवार शाइना गामित साथे चैतर वसावाना घरे पहोंच्या हता अने वर्षा वसावा साथे समग्र घटनाने लईने વાતચીત કરી હતી। જે વાતચીતમાં બિપિન ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કર્યો કે આ કાવતરૂ ચૈતરભાઈ માટે નહીં પરંતુ ગુજરાતમાં ચૈતરભાઈની પબ્લિસિટીને રોકવા માટે છે। આ સાથે તેમણે એવો પણ સવાલ ઊભો કર્યો હતો કે ચૈતર વસાવાના ગામના જ ખેડૂતનો કપાસ કેમ કાપવો પડ્યો। આવો સાંભળીએ બિપિન ચૌધરી ચૈતર વસાવાના સમર્થનમાં વધુ શું કહી રહ્યા છે। આજે અમે બેન શ્રી વર્ષાબેનની મુલાકાત માટે આવ્યા છીએ અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ચેતરભાઈ અમારા આમ આદમી પાર્ટીના એકમાત્ર લોકપ્રિય ગુજરાતની અંદર એક નામના ખ્યાતિ ધરાવતા વ્યક્તિ છે એમ કેમ પ્રકારે ખોટો કેસ ઊભો કરવાનો જે કાવતરું રચ્યું છે, મને લાગે છે ત્યાં સુધી આ કાવતરું ચેતરભાઈ માટે નથી પણ ચેતરભાઈની જે ગુજરાતમાં પબ્લિસિટી જે થાય છે એના માટેનું હોય એવું લાગી રહ્યું છે। અને ચેતરભાઈ જંગલ જમીનના વગેરેની જે આ ઇસ્યુ ઊભો કર્યો છે એ ષડયંત્ર તો છે જ, પણ મને લાગે છે કે આદિવાસી પટ્ટાના જંગલ વિસ્તારમાં કઈ કેટલી જંગલ જમીન આવી છે, કેટલાકને સનદ મળી છે, કેટલાકને સનદ નથી મળી, અને તપાસ કરવાને બદલે ચેતરભાઈના ઘરના નજીક જ જંગલ જમીન ખેડે છે અને ત્યાં જ કેસ ઊભો કરવો આ એક કાવતરું જોઈ શકે, ને તો ગુજરાતભરની કઈ કેટલી જંગલ જમીન છે તો એ જંગલ જમીનની અંદર તપાસ કેમ નથી થતી। આ બધી વાત કદાચ સરકારને લાગે છે કે ચેતરભાઈ ભરૂચની લોકસભા 100% જીતે છે તો અત્યારથી જ દેશના અંદર અમારું સત્તા ટકાઈ રાખવા માટે કેવી રીતના અત્યારથી રોકવા એનું ષડયંત્ર કદાચ હોઈ શકે। ત્યારે વર્ષાબેનને અમે મળ્યા, વર્ષાબેનને હિંમત પણ અમે આપી છે અને સ્ત્રી શક્તિની વાતો થતી હોય અને દિવાળી અને નવું વર્ષ સ્ત્રી શક્તિને જ્યારે પરિવાર સાથે ન કરવા દેતા હોય અને એવા જ એકબીજા અમારા સંકુચલાબેન કે જેને જેલમાં હજુ સુધી છોડ્યા નથી એ બે બે સ્ત્રી શક્તિને અપમાન કરવાનું કામ જે છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। અહંકારનો પણ એક લિમિટ હોય છે, એમાં અતિ સુધી પહોંચ્યા છે અને અતિ જ્યારે પહોંચે ત્યારે એનો અંત નક્કી જ છે, જે આવનાર દિવસમાં ચેતરભાઈના વસાવાના સ્વરૂપમાં આ લોકો જોતા હશે એટલા માટે આવું કર્યું છે। હું કહું છું કે ચેતરભાઈને ત્યાં કપાસ કાપી નાખવો અને કપાસ કાપીને રાત્રે 2 વાગે કાપી નાખવો અને નજીક ચેતરભાઈના ઘર પાસે જ કપાસ કાપવાની નોબત કેમ આવી, ગુજરાતમાં બીજી જંગલ જમીન નથી થતી, આ એક પ્રશ્ન છે। પણ આ જંગલ જમીન ઇસ્યુ ઊભો કરીને ષડયંત્ર તો ખરું જ, પણ આ ઇસ્યુ ઊભો કરીને ધીરે ધીરે જંગલ જમીનને પચાવીને ઉદ્યોગપતિને આપી દેશે ત્યારે આદિવાસી સમાજનું અને જંગલનું શું થશે એની ચિંતા આદિવાસી સમાજને સતાવે છે। તો આ એક ઇસ્યુ ઊભો કરીને ગુજરાતની આદિવાસી જંગલ જમીનને સરકાર પચાવીને ઉદ્યોગપતિના હાથમાં આપવા માટેનું ષડયંત્ર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે। તો આ મોટો વિષય છે અને સમાજ અમારો સમજે છે, સમાજ જાગી ગયો છે અને એનું કદાચ થોડા સમયમાં આવનારી 24માં પરિણામ એ ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે અને એ તમે જોઈ શકશો
એટલો મને પૂરો વિશ્વાસ છે. અમારા તાપીની અંદર એવી જ રીતના આખો ડાંગનો વિસ્તાર, આવી રીતના ધરમપુરનો વિસ્તાર, ટૂંકમાં અંબાજીથી ઉમરગામ સુધીની અંદર એ આદિવાસીને એમ કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટી હેરાન કરે છે. તો કહેવાનો મતલબ કે ભાજપ એ આદિવાસીની પાર્ટી નથી. સમાજે પણ ચેતવું જોઈએ, સમાજે પણ જાગૃત થવું જોઈએ. તો સંવેદના આ ખોટો કેસ કર્યો એના માટે અમને છે જ, પરિવાર સાથે પણ છે, વર્ષાબેન માટે પણ છે, સંકુતલાબેન માટે પણ છે. પણ જે દિવાળી બગાડી છે ને એનો કુદરત તો ન્યાય 100% કરશે જ. ઘણું બધું કહેવું છે પણ હાલે ન્યાયતંત્રના હાથમાં છે. ન્યાયની અપેક્ષા સાથે અમે રાહ જોઈને બેઠા છે, સમાજ રાહ જોઈને બેઠો છે. અને કદાચ આ સત્યની ન્યાયની અંદર કદાચ ન્યાય ના મળે તો આદિવાસી સમાજ ગુજરાત ભરનો એકવાર મેદાનમાં આવશે એની મને પૂરી પૂરી ખાતરી છે. એ આશા અને અપેક્ષા સાથે સદબુદ્ધિ ભારતીય જનતા પાર્ટીને આપે અને લોકો પણ સમાજના લોકોને આહવાન કરું છું કે થોડા જાગૃત થાઓ, સવાલના જવાબો પૂછતા થાઓ, ન્યાય માટે બહાર આવો. આ પ્રશ્ન જંગલ જમીન કે ચેતરભાઈનો નથી, પણ આવા અનેક પ્રશ્નો 56 હાઈવેનો હોય, સ્ટેચ્યુથી માંડી સાપુતારા રસ્તાની વાત હોય, સરકારી દવાખાનાની વાત હોય, શિક્ષકોના શિક્ષણની બાબતમાં હોય, અને હમણાં જ એક રેલવે અમારા તાપીની અંદરથી નીકળે છે. હવે એનો હજુ DPRની તૈયારી કરે છે, એમાં કેટલાય આદિવાસી સમાજ વિસ્થાપિત થશે એ પણ આવનાર દિવસમાં પ્રશ્નો છે જ. તેવા અનેક પ્રશ્નો સાથે અને અત્યારે હાલ એક મારા વાંચવામાં અને જાણવામાં આવ્યું છે કે સરકારે પરિપત્ર કર્યો છે કે જંગલ જમીનને ખેડતા હોય એને સનદ આપી હોય કે સનદ ના આપી હોય, ન્યાય ન મળે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને હેરાન નહીં કરવા. અને તેમ છતાં આ ઘટના અહીંયા ડેડિયાપાડાની અંદર ચેતરભાઈ સાથે કરે છે, તો આ પણ એક સંશોધનનો વિષય છે. તો ઘણી બધી વાત થાય એમ છે, પણ આ મારી આટલી વાતમાં મારું જે વિષય મૂકવા માંગુ છું મોટાભાગના લોકો સમજી ગયા હશો. તો આશા રાખું કે કુદરત એમને સારા કામ કરવા માટેની શક્તિ આપે. અપેક્ષા રાખીએ કે ચેતરભાઈ સહી સલામત પાછા વહેલા આવે, સમાજના ઉપયોગી કામ ચાલુ કરે. એ જ આશા સાથે મારી વાત વિષય મૂક્યો છે એ સમજી વિચારીને નિર્ણય લેજો. પણ ન્યાયની લડાઈ છે તો એ ન્યાયની લડાઈની અંદર સત્યની હંમેશા જીત થાય છે એવા ધર્મમાં પણ કહું અને ન્યાયની પ્રક્રિયામાં પણ થાય કહું તો ત્યાં પણ આ વસ્તુ સાબિત થાય છે. આટલી વાત કરી મારા વિષયને મૂકું છું, બાકી તમે ઘણું બધું સમજી શકો એમ છું. ત્યારે હવે જોવું રહ્યું કે ચેતર વસાવાનો આ કેસ આગળ શું વળાંક લે છે. તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.